અત્રે ઉપસ્થિત મંચસ્થ મહેમાનો શ્રી મયુરસિંહજી, રાજેન્દ્રસિંહજી, નિરૂપા દાદા, અશોકસિંહજી, નરેન્દ્રસિંહજી, દિલુપા દાદા, ધર્મેન્દ્રસિંહજી, ઇન્દુબાભાઈ, કરણસેના પ્રમુખશ્રીઓ અને વડીલો અને બંધુઓ, અત્રેથી દાદાએ, ધમભાઈ અને નિરૂપા દાદાએ, દિલુપા દાદાએ જે વાત કરી કે આપણે ડિરેક્ટરી કરવી જોઈએ કે જેથી કરીને બીજા જે કંઈ દૂષણો છે એ આપણા સમાજમાં પ્રવેશે નહીં, તો એમને સાંત્વના આપતા કહીએ છીએ કે મૂળી ગામમાં એ કામ ચાલુ થઈ ગયું છે અને બધાએ પામાં ફોર્મ વિતરણ થઈ ગયું છે અને મોસ્ટ ઓફ જાજી બધી માહિતી કલેક્ટ થઈ ગઈ છે. એમાં માંડવરાજી યુવા ગ્રુપ ફૂલ સક્રિય છે અને લગભગ 50-70% કામ પૂરું થઈ ગયું છે. 30% જેવો છે જેવો સુરેન્દ્રનગર રહે છે અથવા તો બહાર રહે છે, જે નોકરી સબબ બહાર રહે છે એ લોકોનું જ બાકી છે. બાકી 70% કામ પૂરું થઈ ગયું દરેક પામાં. હવે બીજા નંબરમાં આગામી જે માંડવરીજી યુવા ગ્રુપના જે બીજા કાર્યો છે એનાથી થોડુંક અવગત કરાઈએ કે આપણે જે સતીમાં અને મુંજાજી દાદાનું મંદિર એવું શ્રી જંબઈમાના મંદિરે આપણે હોલનું કામ, કિચનનું અને બાથરૂમનું કામ પૂર્ણ થઈ ગયું છે, કે જે 24ના સહકારથી તથા ત્યાં જે 24 કલાક હાજરી આપે છે બે દાદા, શ્રી બટુક દાદા, ભાજપા દાદા, બીજા જે કાર્યકરો છે માંડવરીજી યુવા ગ્રુપના એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ. અને સાથોસાથ જે આયોજન જે કરેલ છે જે હોલનું નેનું એના નિમિત્તે કે આપણે માતાજીને અને મોચાજી દાદાને યાદ તો કરીએ છીએ પણ અખાત્રીજે પોતપોતાની રીતે સૌ યાદ કરીએ છીએ. પણ અખાત્રીજમાં થાય છે એવું કે મોટાભાગે કંઈક ને કંઈક કોક ને કોક સારા પ્રસંગો હોવાથી સાજી સંખ્યામાં કોવડી સંખ્યામાં એક સાથે કંઈ મોટું આયોજન થતું નથી. તો માંડવરાજી યુવા ગ્રુપ અને બધા વડીલોનું એવું વિચારવું છે કે આગામી ડિસેમ્બર મહિનામાં કે જેથી ધનુર્માસ હોવાથી કોઈ સારા કાર્યો એટલે કે લગ્ન પ્રસંગ કે કોઈ સારા પ્રસંગો થતા નથી, તો ત્યારે જંબઈમાના મંદિરે કે સૌ મોડી 24ના પરમાર પરિવારમાંથી સૌ ભેગા થાય અને ત્યાં દરેક ગામમાંથી મોડી 24ના દરેક ગામમાંથી એક પરમાર સમાજના કોઈ એક કે બે કપલ કે ત્યાં યજ્ઞ કરીએ અને યજ્ઞમાં બેસે એવા યજ્ઞનું આયોજન કરવું છે. સાથોસાથ ત્યાં વિદ્યાર્થી સન્માન સમારંભ એટલે કે સારસ્વત સન્માન કરવું છે. રાજકોટમાં અને સુરેન્દ્રનગરમાં તો આપણે થાય જ છે પણ મૂડી પ્રોપરમાં અને મૂડી ગામડામાં કે જે બેઝમાંથી આવે છે, જે આપણા ગામડામાંથી જે લોકો આવે છે એમને પૂરું પ્રોત્સાહન નથી મળતું, વિદ્યાર્થીઓને પૂરું પ્રોત્સાહન નથી મળતું, તો આપણે તેમનું સન્માન કરવું છે. સાથોસાથ જે 2016-2019 સુધીમાં કે જેને કંઈ અચીવ કર્યું છે, 1-2-3 ક્લાસ 1-2-3 ઓફિસર બન્યા હોય, કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ જગ્યાએ સરકારી નોકરી કરતા હોય, એ દરેકનું સન્માન કરવું છે, તો એવું આયોજન કરવું છે. તો આપ સૌ મંચસ્થ વડીલો તથા નીચે બિરાજેલ જે 24માંથી આવતા યુવાનો અને વડીલોને નમ્ર વિનંતી છે કે એમાં આપના સૂચનો અને એનો સાથ સહકાર આપે. સાથોસાથ આપણે ત્યાં યજ્ઞ બાદ પૂર્ણાહુતિ બાદ ત્યાં પ્રસાદીનું પણ આયોજન કરવું છે, એટલે બહુ મોટું અને બહોળું આયોજન હોવાથી આપ સૌ વડીલોનો સહકાર ખૂબ જ જરૂરી છે. તો મૂળી માંડવરાયજી યુવા ગ્રુપ, 24નો યુવા ગ્રુપ તથા જે વડીલો છે એમને આ કાર્યક્રમ બાબતે સહકાર અને સલાહ આપવા માટે આપ સૌ વડીલોને અને યુવાનોને નમ્ર વિનંતી છે. જય માતાજી. અસ્તુ, આપ સૌનો આભાર. અહીં અત્રે પધારેલ સર્વે મહેમાનો, યુવાનો, વડીલો સૌનો ખૂબ ખૂબ આભાર. જય માંડવરાયજી, જય માતાજી, જય જંબઈ માતા.